ગુનેગાર હું છું. મેં જ તને મત આપ્યો હતો, દેશને જ્ઞાતિ અને ધર્મથી માપ્યો હતો. ગુનેગાર હું છું. મેં ક્યારેય એની લાયકાત નહોતી પૂછી. એ જેને મારતો એની આંખો નહોતી રૂચી. હા, એની કાર્યક્રમ સૂજ જબરી, ઉઠાવે લાખોની કથા, સભાની જવાબદારી કપરી. કેટલી મેદની માટે કેટલો શામિયાણો જોઈશે એની પક્કી ખબર. પાયાના પ્રશ્નો વિશે એ એટલો જ બેખબર. ગુનેગાર હું છું. એ બાંકડા પર પોતાનું નામ લખાવે એવો ઉદાર, ડેડ બોડી સાથે ફોટા પડાવે એટલો હોશિયાર, તોય હું એને ન ઓળખું એટલો ગમાર. ગુનેગાર હું છું. મારા છોકરાઓને મિશનરી સ્કૂલમાં ભણાવું છું, મેકડોનાલ્ડનો બર્ગર કલોફે ચડાવું છું, પણ મારા મત ધર્મને જ આપું છું, અપાવું છું. ગુનેગાર હું છું. હું વિદેશી સંશોધનો પર જીવતો પાક્કો રાષ્ટ્રવાદી. એફડીઆઈનું રોકાણ મેળવીને બનેલું ખાદી. ગુનેગાર હું છું. મારા પગ નીચે રેલો ન આવે ત્યાં સુધી હું ચૂપ રહું છું. એ જ રેલામાં માથા લગ ડૂબીને ચૂપ સહું છું. ગુનેગાર હું છું. હું ભૂલમાંથી શીખી નથી શકતો, મન પર ઘવાયેલા ભયને મીખી નથી શકતો. ના, હવે હું ગુનેગાર નહીં રહું. હવે હું મારા મતનો હિસાબ માંગીશ. મેં ભરેલા ટેક્સનો જવાબ માંગીશ. મારા છોકરાઓ માટે સારી હોસ્પિટલ, સારી સરકારી સ્કૂલો માંગીશ. બાગમાં રહું તો ફૂલો માંગીશ. મારી માગણીઓ જ મારો આઈનો છે. આ દેશ મારા બાપનો છે. મારા બાપનું નામ છે મોહનદાસ ગાંધી. હું દેશનો નાગરિક છું, બની શકું છું હું આથી. મારી સાથે ગુનેગાર જેવું વર્તન બંધ કરો. હું આ દેશનો નાગરિક છું, ગુનેગાર નથી. હું સરકારનો લેણિયાત છું, કરજદાર નથી.